हेलो स्टूडेंट्स, केम छो बधा बाळको? मजामां छो ने बधा? तो बाळको, हवे ऑगस्ट महिनामां कया कया तहेवार आवे छे खबर छे बधाने? खबर ज होय ने? खबर छे हवे शुं आवशे? ए हुं तमने पछी कहीश। पहेला आपणे रिविजन नथी करवानुं, पण पहेला आपणे दुआ करवानी छे। दुआ थई जाय पछी आपणे आगळ भणીશું। ચાલો આપણે દુઆ કરીએ। પહેલા બધા દુઆ માટે તૈયાર? ચાલો દુઆ માટે બે હાથ તૈયાર, આંખો બંધ। ચાલો આપણી દુઆ થઈ ગઈ છે, હવે બધા આંખો ખોલી નાખો। હવે કોઈ કહેશે મને શું આવે છે ઓગસ્ટ મહિનામાં? જુઓ તો બધા શું આવશે હવે। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, બરાબર? તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે શું છે? 15 ઓગસ્ટ, ખબર છે ને બધાને? સ્કૂલમાં આપણે ધ્વજવંદન કરીએ છીએ, યાદ છે બધાને, બરાબર? તો ચાલો આપણે આગળ વધવાનું છે। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે, બધાને 15 ઓગસ્ટની શુભકામના। તો આપણે એના વિશે નિબંધ કરવાનો છે આજે। શું કરવાનું છે? નિબંધ। બધાને સરસ મજાનો નિબંધ શીખવાડવાના છીએ આજે। જો તમે સ્કૂલે હો તો તમે ધ્વજવંદન કરવા આવેત, પણ આપણે અત્યારે ઘરે છીએ એટલે ઘરે બેઠા જ આપણે ટીવીમાં જોઈશું, બરાબર? 15 ઓગસ્ટ શું છે બધાને ખબર છે ને? એ દિવસે શું શું કરીએ આપણે બાળકો? ધ્વજવંદન ફરકાવવામાં આવે છે સ્કૂલમાં, જે મોટા પ્રિન્સિપાલ હોય એ ધ્વજવંદન ફરકાવે કે નહીં? પછી આપણે આપણું રાષ્ટ્રગીત ગાઈએ, બરાબર? સલામી આપીએ, હે ને? તો આપણે આજે આપણે નિબંધ શીખવાનો છે। 15 ઓગસ્ટ શું છે આપણો નિબંધ? 15 ઓગસ્ટ। તો 15 ઓગસ્ટના દિવસે શું હોય બાળકો, થોડું વિચારો તો, કે તમે લોકો ટીવીમાં જોતા હશો તો 15 ઓગસ્ટના દિવસે કયા કયા કાર્યક્રમો થાય, પછી બીજું કોણ ધ્વજવંદન ફરકાવે, ક્યાં આગળ ધ્વજવંદન થાય, બરાબર? ધ્વજવંદન બધી જગ્યાએ થાય, પણ સૌથી મોટો ધ્વજવંદન કે જે દિલ્હીમાં આપણો જે લાલ કિલ્લો છે ત્યાં ફરકાવવામાં આવે છે 15 ઓગસ્ટના દિવસે, બરાબર? તો ચાલો આપણે જોઈએ નિબંધ। સૌથી પહેલાં કે આ 15 ઓગસ્ટ શું છે? તો કે 15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। શું છે? રાષ્ટ્રીય તહેવાર, બરાબર? શું છે? રાષ્ટ્રીય તહેવાર કહેવામાં આવે છે, અને આ દિવસ ભારતીય લોકો માટે આનંદ અને ગૌરવનો દિવસ છે। કેમ ભારતીયો માટે આનંદ અને ગૌરવનો દિવસ છે, ખબર છે બધાને? કોઈને ખબર છે કે નથી? આપણને આઝાદી કોણે અપાવી? ગાંધીજીએ। ત્યારે તો આપણે અત્યારે સ્વતંત્ર છીએ, એટલા માટે આ દિવસ આપણા ભારતીય લોકો માટે આનંદ અને ગૌરવનો દિવસ છે। કેમ કે અંગ્રેજોની હારે જો યુદ્ધ ન કર્યું હોત, ગાંધીજી લડ્યા ન હોત, તો આપણને આ દિવસ જોવા મળ્યો હોત? આજે ન મળ્યો હોત, તો આપણે આઝાદ છીએ આજે। ગાંધીજી અને બીજા આપણા એવા ઘણા લડવૈયાઓ છે જેના લીધે આપણે આપણો દેશ આઝાદ થયો છે, અને આપણે એને 15 ઓગસ્ટને આપણે
રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. બરાબર, એવી જ રીતે એક બીજું આવે છે 26 જાન્યુઆરી, જેને ગણતંત્ર દિવસ કહેવાય છે. તો આપણે આજે જે છે ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ ઉજવીએ છીએ. બરાબર, આપણે જે ધ્વજવંદન હોય છે એને સલામી આપીને, ભારત માતા કી જય, વંદે માતરમ. બરાબર, તો ચલો બાળકો, હું અહીંયા રિપીટ કરું છું કે 15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. શું છે? રાષ્ટ્રીય તહેવાર. તમારે લખવાનું છે હો, આ દિવસ ભારતીય લોકો માટે આનંદ અને ગૌરવનો દિવસ હોય છે. મેં તમને કીધું એમ, કેમ કે આપણને આઝાદી મળી એટલા માટે તો આપણે ખુશ છીએ, નહીંતર હજુ સુધી આપણે કેદમાં જ હોત, આપણે આ દિવસ ઉજવી શક્યા ન હોત. તો આપણને 1947માં આઝાદી મળી. ક્યારે મળી? 1947માં. એટલા માટે આપણે એને આનંદ અને ગૌરવથી આ દિવસને ઉજવીએ છીએ. ચાલો બાળકો, લખવાનું છે, બધાએ લખી નાખો. બરાબર, પછી આપણે આગળ વધીશું. પછી હજુ 15 ઓગસ્ટના દિવસે ઘણું બધું થાય છે, જે આપણે જોઈશું આગળ કે શું શું હોય. બરાબર, તો ચાલો હવે આગળ જોઈશું. આપણે પંદરમી ઓગસ્ટને બીજા કયા નામે ઓળખાય છે? કોઈને ખબર છે 15 ઓગસ્ટને બીજા કયા નામે ઓળખાય છે? વિચારો તો થોડુંક. તમે બધાએ સાંભળ્યું હશે સ્વતંત્રતા દિવસ. કયો? સ્વતંત્રતા દિવસ. તો આપણે શું બોલવાનું છે, શું લખવાનું છે? 15 ઓગસ્ટને બીજા કયા નામે ઓળખાય છે? તો કે છે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા લખવાનું છે કે સમગ્ર દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. શું કહેવાય? સમગ્ર દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. બરાબર બાળકો, સમજાય છે ને હું શું કહેવા માંગુ છું તમને બધાને? કે 15 ઓગસ્ટને આપણે સ્વાતંત્ર દિન તરીકે પણ ઓળખીએ છીએ અને એની ઉજવણી કરીએ છીએ. તો ચાલો બાળકો, આ 1, 2, 3 અને 4 લીટી લખવાની છે તમારે. નિબંધ છે એટલે લખજો, પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે અને એમનામ પણ તમારે ફેરબુકમાં લખવાનો છે. પછી આપણે જોઈશું આપણો ધ્વજવંદન કોણ ફરકાવે છે અને ક્યાં ફરકાવવામાં આવે છે. ચાલો લખાઈ જાય ને બાળકો એટલે આપણે આગળ વધીએ. ચાલો અહીંયા જોઈશું આપણે રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે. ખબર છે કોઈને રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે? દિલ્હીનું નામ સાંભળ્યું છે? દિલ્હી આપણી રાજધાની છે. શું છે? કેપિટલ ઓફ દિલ્હી. દિલ્હી આપણી રાજધાની છે. તો દિલ્હીમાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને એ કોણ ફરકાવે છે ખબર તમને? ખબર છે, નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન. કોણ? વડાપ્રધાન. જુઓ આ અહીંયા લખ્યું છે કે દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. બરાબર, પછી એમનું પ્રવચન આપે છે 15 ઓગસ્ટ વિશે. તો શું કીધું? કે દિલ્હીમાં જે લાલ કિલ્લો છે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને એ રાષ્ટ્રધ્વજ આપણા વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી એ ફરકાવે છે. પહેલાં તમે લોકો લખી લ્યો, પછી હું તમને દિલ્હીની રાજધાની અને વડાપ્રધાન સાહેબ આપણા દેખાડીશ. બરાબર છે, તો હું ફરીવાર રિપીટ કરું છું કે દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. સંબોધે છે એટલે કે એમનું પ્રવચન આપે છે. બરાબર છે બાળકો, ચાલો લખો જલ્દીથી.
ચાલો લખાઈ ગયું બાળકો. જુઓ આ દિલ્હીનો કિલ્લો છે. કયો કિલ્લો? લાલ કિલ્લો. જુઓ અહીંયા ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું છે, બરાબર. તો ક્યાં થાય છે આપણું ધ્વજવંદન? દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર. ક્યાં આગળ? લાલ કિલ્લા ઉપર. હવે આપણે આગળ જોઈએ. આપણો રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? મેં તમને હમણાં જ કીધું કે આપણો રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે. થોડું વિચારો તો બધા, કોણ ફરકાવે આપણો રાષ્ટ્રધ્વજ? મેં હમણાં જ તમને કીધું, આપણા વડાપ્રધાન કોણ છે? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જુઓ એમને પરેડ થ્રુ લઈ જવામાં આવે છે અને એ ત્યાં લાલ કિલ્લા ઉપર જાય છે. આ બધા પરેડ કરીને એમને લઈ જાય છે અને ત્યાં આગળ જઈને પછી ધ્વજવંદન કરશે. જુઓ આ નરેન્દ્ર મોદી છે. જોયા છે ને તમે બધાએ આપણા વડાપ્રધાનને? આ ધ્વજવંદન ફરકાવ્યો એમને. ક્યાં આગળ? દિલ્હીના લાલ કિલ્લા ઉપર. જુઓ છે ને, આ આપણો રાષ્ટ્રધ્વજ છે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીશું. કોઈને ખબર છે ધ્વજવંદનમાં કેટલા કલર હોય છે? કેટલા કલર હોય ધ્વજવંદનમાં? કેટલા કલર હોય બાળકો? ત્રણ. ખબર છે કયા કયા? કોઈને ખબર છે કયા કયા ત્રણ કલર હોય? સેફ્રોન, વ્હાઈટ અને ગ્રીન, એટલે કે કેસરી, સફેદ અને લીલો. સૌથી પહેલો કલર કયો છે આપણો? કેસરી, પછી સફેદ અને પછી લીલો, બરાબર. તો ચાલો આપણે જોઈશું આપણે ધ્વજવંદનમાં ત્રણ કલર કયા કયા હોય છે. જુઓ આ શું છે? કેસરી કલર. આ સફેદ અને આ લીલોના વચ્ચે છે જે અશોક ચક્ર છે. શું છે? અશોક ચક્ર, બ્લુ કલરનું, બરાબર. તો કયા કયા ત્રણ કલર થયા બાળકો? કેસરી, સફેદ અને લીલો. ધ્વજવંદનમાં કેટલા કલર હોય? ત્રણ, બરાબર. તો ધ્વજવંદન ક્યાં ફરકાવવામાં આવે છે? દિલ્હીમાં એના લાલ કિલ્લા ઉપર, બરાબર. ધ્વજવંદન કોણ ફરકાવે છે? નરેન્દ્ર મોદી, એટલે કે વડાપ્રધાન. હવે આપણે આગળ જોઈશું. આગળ જોવામાં આપણે એવું છે કે બાળકો વાંચજો બધા, હા, આપણું રાષ્ટ્રગીત કયું છે? કોઈને ખબર છે આપણું રાષ્ટ્રગીત કયું છે? જ્યારે આપણે ધ્વજવંદન થઈ જાય પછી એક રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, તો એ રાષ્ટ્રગીત બધાને આવડતું હોવું જોઈએ. ખબર છે ને કયું ગીત છે આપણું રાષ્ટ્રગીત? વિચારો થોડુંક બધા. કોઈએ સાંભળ્યું છે ગીત જેને ગાવામાં આવે છે ધ્વજવંદનમાં? ચાલો જોઈશું આપણે કયું ગીત ગાવામાં આવે છે. જનગણ મન, એ આપણું નેશનલ એન્થમ ગીત છે. તમે ક્રિકેટ ને એવું બધા જુઓ છો તો એ પહેલાં એ લોકો નેશનલ એન્થમ કરે છે, જે જનગણ મનવાળું, બરાબર. તો એવી જ રીતે આપણે આપણું ધ્વજવંદન થાય પછી આપણે જનગણમનનું રાષ્ટ્રગીત ગાવાનું હોય છે. જુઓ અહીંયા આપ્યું છે, જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામી જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જય ગાથા, જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. આ આપણું રાષ્ટ્રગીત છે. તો બધાએ જ્યારે પણ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે જ્યાં પણ ગીત ગવાતું હોય
ત્યાં ઊભા રહી જવાનું, કોઈએ હલવા ચાલવાનું નહીં, પણ નહીંતર એનું અપમાન થાય. બરાબર? તો આપણે જ્યારે રાષ્ટ્રગીત ગાતા હોઈએ ત્યારે ત્યાં જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં બે હાથ સીધા રાખીને ઊભા રહી જવાનું. જ્યારે આપણે સલામી આપીએ છીએ ત્યારે આ રાષ્ટ્રગીત ગવાય છે. બરાબર? તો શું થયું આ આપણું રાષ્ટ્રગીત. હવે એ દિવસે બીજું શું હોય? પરેડ થાય. જુઓ, અલગ અલગ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમો, આ પરેડ અલગ અલગ એમના બધા કાર્યક્રમો દેખાડે છે. બાઇક ઉપર છે ને, રિસ્ક લઈને કરતા હોય હો આ બધું. હવે અહીંયા પરેડ દેખાય છે તમને, જે બધા પોલીસ જવાનો, એરફોર્સ જવાનો બધા પરેડ કરે એ દિવસે. ક્યારે? 15 ઓગસ્ટના દિવસે ત્યાં આગળ. અને એને આપણે આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. હવે બીજું, 15 ઓગસ્ટના રોજ શાળા અને કોલેજમાં ઘણા સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે. શું આવે છે? દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો. બરાબર? તો ખબર છે ને તમને બધાને કે ખાલી દિલ્હીમાં જ આપણો રાષ્ટ્રધ્વજ નથી થતો, પણ જ્યાં જ્યાં શાળા કોલેજો હોય ત્યાં પણ આપણે ધ્વજવંદન કરવામાં આવે છે. અને કોલેજમાં અને શાળામાં એ દિવસે રજા હોય છે જાહેર, અને સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે. આપણે સ્કૂલ ચાલુ હોય તો આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ. ટીવીમાં પણ જોજો તમે, દેખાડતા હોય છે એ દિવસ, આખો દિવસ આ જ કાર્યક્રમ ચાલે છે. બરાબર? તો શું કીધું કે 15 ઓગસ્ટના રોજ શાળા અને કોલેજમાં ઘણા સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે. બરાબર બાળકો? ચાલો લખી લો બધા, પછી હું તમને દેખાડું. સ્કૂલમાં પણ ધ્વજવંદન થાય છે. ચાલો લખી નાખ્યું બાળકો, 15 ઓગસ્ટના રોજ શાળા અને કોલેજમાં ઘણા સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે. ચાલો હવે આગળ વધીશું. જુઓ, આ શાળા છે, અહીંયા પણ ધ્વજવંદન ફરકાવવામાં આવે છે. જુઓ, સલામી આપીને ઊભા છે ને બધા ટટ્ટાર, તો એનું અપમાન ન કરાય એટલા માટે આવી રીતે આપણે એને સલામી આપવાની છે. પછી જે આપણા દેશભક્તો છે એ પણ ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, જ્યાં એ લોકો આપણી સુરક્ષા માટે છે અત્યારે. બરાબર? જુઓ છે ને, આ નાના નાના બાળકો છે જે અલગ અલગ રીતના બધાએ, કોઈ ગાંધીજી બન્યું, કોઈ ચાચા નહેરું બન્યું, કોઈ રાણી લક્ષ્મીબાઈ બની, કોઈ ભગતસિંહ બન્યું, કોઈ ભારત માતા બન્યું, તો આવી રીતના અલગ અલગ રીતના વેશભૂષા પહેરીને એ દિવસને ઉજવણી કરવામાં આવે છે શાળામાં. બરાબર? જો આ ગાંધીજી બન્યા છે, બરાબર છે ને, રાણી લક્ષ્મીબાઈ બન્યા છે, તો આવી રીતના આપણે ઉજવીએ છીએ 15 ઓગસ્ટને. બધાના હાથમાં એ દિવસે આપણો રાષ્ટ્રધ્વજ જોવા મળે છે. જુઓ છે ને, એ પછી ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ, બધા આ દિવસને પ્રેમથી ઉજવે છે. હવે આ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, આવી રીતના અલગ અલગ બધી જગ્યાએથી આવે અને પોતપોતાનું નૃત્ય દેખાડે. આ બધા શાળાના વિદ્યાર્થીઓ છે, જુઓ છે ને, એ પોતપોતાની રીતે પોતપોતાનું પ્રદર્શન દેખાડે છે ત્યાં, જેને જે પણ આવડતું હોઈએ. હવે 15 ઓગસ્ટના દિવસે બીજું આપણે શું કરીએ? તો કે 15 ઓગસ્ટના દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને આપણે અંજલિ આપવામાં આવે છે. કેમ કે આપણે જે આપણા વીરો છે બધા, જે આપણા શહીદ થઈ ગયા, એને આપણે એ દિવસે સલામી આપીએ, અંજલિ આપીએ છીએ.
બરાબર એને આપણે યાદ કરીએ છીએ કે જેણે આપણી રક્ષા માટે એમનો જીવ ગુમાવી દીધો. બરાબર, આપણે ત્યારે જ અત્યારે અહીંયા આપણી જે બોર્ડર ઉપર આપણા સેનાઓ સૈનિકો છે એ આપણી રક્ષા કરવા માટે છે. તો જેને જેને એવી રીતના આઝાદીના લડવૈયાઓ છે એને આપણે યાદ કરીને અંજલિ આપવામાં આવે છે એ દિવસે. બરાબર, જે શહીદ થઈ ગયા છે આપણે ક્યારે સેફ છીએ અત્યારે અહીંયા, કેમ કે આપણી રક્ષા કરવા માટે આપણી બોર્ડર ઉપર આપણા જવાનો છે અને જે જવાનો યુદ્ધમાં શહીદ થઈ ગયા છે. તો એટલા માટે કીધું છે કે 15 ઓગસ્ટના દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. ચાલો બધા લખી લો બાળકો. જુઓ તો આ ગાંધીજીનું ચિત્ર છે. આપણને આઝાદી કોણે અપાવી? ગાંધીજીએ. બધા ઓળખો છો ને આપણા મહાત્મા ગાંધીજીને? હવે અહીંયા એમની સાથે બીજા પણ આપણા લડવૈયાઓ છે, ભગતસિંહ, ચાચા નહેરુ, સરદાર પટેલ, વલ્લભભાઈ. બરાબર, તો આ બધા આપણા સૂરવીરો છે જેમણે આમાં સાથ આપ્યો છે ગાંધીજીને જ્યારે આપણે અત્યારે આઝાદ છીએ. બરાબર બાળકો, ચાલો આપણા સૂરવીરો છે. હવે 15 ઓગસ્ટના દિવસે મેડલ અને સન્માન આપવાના પણ કાર્યક્રમો યોજવામાં આવે છે. શું થાય? જે સ્કૂલ હોય કે બીજી કોઈ જગ્યા હોય, ઓફિસ હોય, પછી પોલીસ જવાન હોય, તો એ લોકોને એ દિવસે મેડલ ને હું આપીને એ લોકોની પ્રગતિ થઈ હોય ને તેમને મેડલ આપીને એમનું સન્માન કરવામાં આવે છે. આપણે સ્કૂલમાં કેમ ફર્સ્ટ નંબર આવ્યો હોય તો આપણને 15 ઓગસ્ટના દિવસે મેડલ આપવામાં આવે છે, સન્માનપત્ર આપવામાં આવે છે. તો આવા નાના મોટા કાર્યક્રમો એ દિવસે કરવામાં આવે છે. 15 ઓગસ્ટના દિવસે મેડલ અને સન્માન આપવાના પણ કાર્યક્રમો યોજવામાં આવે છે. કોઈનો ફર્સ્ટ નંબર આવ્યો, કોઈનો રમતગમતમાં આવ્યો, કોઈનો ભણવામાં આવ્યો, એવી રીતે નરેન્દ્ર મોદી પણ બીજા જે જવાનો છે, બીજા અમુક ઘણા બધા છે જેને એ આવી રીતે મેડલ અને સન્માન આપીને એમનું સન્માન કરે છે. બરાબર, અને એમને આગળ મોકલે છે, એમનું પ્રમોશન થઈ જાય છે. તો એ દિવસે અલગ અલગ મેડલ અને સન્માન આપવાના પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલો બાળકો, હવે આપણે બહુ સરસ વસ્તુ છે જે તમને બધાને કદાચ ખબર નહીં હોય અને ખબર હશે પણ ન ખબર હોય તો આજે શીખી લેજો. નિબંધમાં બીજું એક એ વસ્તુ પણ આવે છે કે આપણા નેશનલ સિમ્બોલ ઓફ ઇન્ડિયા, તમને બધાને ખબર છે કયા કયા સિમ્બોલ છે આપણા? ખબર છે, નેશનલ સિમ્બોલ ઓફ ઇન્ડિયા એટલે કે જેને આપણે નેશનલ કહેવામાં આવે છે. ચાલો, નેશનલ સિમ્બોલ સૌથી પહેલું આપણો નેશનલ ફ્લેગ છે ને, ઇન્ડિયાનો સિમ્બોલ છે જેને પ્રાધાન્ય મળ્યું છે. બરાબર, નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા શું છે? ફ્લેગ. પછી નેશનલ એમ્બલેમ ઓફ ઇન્ડિયા એટલે કે જે સત્યમેવ જયતે વચ્ચેનું અશોક ચક્ર હોય છે ને, જે 3 વાઘનું ચિત્ર છે, એ પણ આપણું એક શું છે? નેશનલ એમ્બલેમ ઇન્ડિયા. પછી બીજો કયો સિમ્બોલ છે આપણો? રિવર ઓફ ઇન્ડિયા. નેશનલ રિવર જે છે એને આપણે નેશનલ રિવર કહેવામાં આવે છે, એને ઇન્ડિયાની આપણે સિમ્બોલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, નેશનલ રિવર ઓફ ઇન્ડિયા. પછી આપણું નેશનલ ફ્લાવર કયું છે? રાષ્ટ્રનું ફ્લાવર, રાષ્ટ્રીય ફ્લાવર, નેશનલ ફ્લાવર, એને શું કહેવાય? કમળ. બરાબર, આ શું છે? નેશનલ ફ્લાવર કમળ છે આપણું. બરાબર છે, ઇન્ડિયાનું. પછી નેશનલ બર્ડ, રાષ્ટ્રીય બર્ડ કયું છે આપણું? રાષ્ટ્રીય બર્ડ પીકો. તમારે બધાને ભણવામાં આવે છે, જુઓ છે ને સરસ મજાનો પીકોક, એની કળા જુઓ. નેશનલ પીકોક એટલા માટે એને નેશનલ પીકોક કહેવામાં આવે છે. તો નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે રાષ્ટ્રીય પીકોક કયું છે આપણું? મોર. બરાબર, હવે આ શું છે? નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા ટાઈગર. બરાબર, ટાઈગરને
આપણે રાષ્ટ્રીય તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. કયું છે આપણો? ટાઈગર. જુઓ, દેખાય છે ને સરસ મજાનું? નેશનલ એટલે કે રાષ્ટ્રીય એનિમલ ઓફ ઇન્ડિયા. આ બધા આપણા સિમ્બોલ છે જેને રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. પછી એક નેશનલ ટ્રી છે, ખબર છે કયું નેશનલ ટ્રી? વડ. આ વડલો છે, જુઓ અહીંયા લાંબી લાંબી ડાળો છે ને, એને વડલો કહેવાય. તો આ વડલાવાળું જે ટ્રી છે એને નેશનલ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. કેના લીધે ઓળખવામાં આવે છે? નેશનલ ટ્રી ઓફ ઇન્ડિયા. બરાબર બાળકો, સમજાય છે ને બધાને? હવે આગળ જોઈશું. નેશનલ કરન્સી, જે આપણે રૂપીસનો સિમ્બોલ છે એને આપણે નેશનલ કરન્સી કહીએ છીએ. રૂપીસ આ નોટમાં આવું લખેલું હોય છે, જોજો તમે, જે હજારની, પાંચસોની, સોની કે કંઈ પણ નોટ હશે ને એમાં આ રૂપીસ આપણો સિમ્બોલ છે. બરાબર. હવે આપણું નેશનલ ફ્રૂટ, ભાઈ આ તો બધાને ખબર હશે. નેશનલ ફ્રૂટ કયું છે આપણું? ફ્રૂટ મેંગો. શું છે આ? મેંગો. મેંગો એટલે કે કેરી, જેને કેરીનો કેરીને રાજા કહેવામાં આવે છે, ફળોનો રાજા કહેવામાં આવે છે. બરાબર. તો એને આપણે નેશનલ ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? નેશનલ એટલે કે રાષ્ટ્રીય ફળ, ફ્રૂટ, સોરી, ફળ ફ્રૂટ બધું એક જ છે. હવે એના પછી ગેમ. કઈ ગેમ છે આપણી? નેશનલ ગેમ, રાષ્ટ્રીય ગેમ કઈ છે બાળકો? ખબર છે આ કઈ ગેમ રમાય છે? હોકી. શું છે આ? હોકી. કઈ ગેમ છે? હોકી. તો નેશનલ ગેમ ઓફ ઇન્ડિયા હોકી. આ ગેમ આપણી રાષ્ટ્રીય ગેમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે નેશનલ ગેમ ઓફ ઇન્ડિયા. હવે કેટલા બધા સિમ્બોલ છે, તમને બધાને કાંઈ આમાંથી ખબર જ નહીં હોય. આમાંથી બે કે ત્રણ જ વસ્તુ તમે જાણતા હશો. વધીને કમળ, મોર, બરાબર, મેંગો એટલે કે કેરી. તમને બધાને ખબર છે કે નેશનલ કેલેન્ડરને પણ આપણે ઇન્ડિયામાં સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય નેશનલ કેલેન્ડર, કેલેન્ડરને જે આપણે જેમાં રોજ તારીખ જોઈએ છે, વાર જોઈએ છે અને એમાં બધું દર્શાવવામાં આવ્યું હોય છે, તો એને પણ નેશનલ કેલેન્ડર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકો શું બાકી છે? છેલ્લે આ હતા આપણા નેશનલ સિમ્બોલ. બરાબર. હવે અહીંયા ભારત માતાનું ચિત્ર છે, તો ભારત માતા જુઓ તો આપણો રાષ્ટ્રધ્વજ લઈને ઊભા છે. તો આપણે છેલ્લા શું બોલીએ આપણો જ્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે? ભારત માતા કી જય. બરાબર. તો બાળકો બધાને નિબંધ સારી રીતે સમજાઈ ગયો ને? 15 ઓગસ્ટના દિવસે શું કરવામાં આવે છે? રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. એને આપણે સ્વતંત્રતા દિન તરીકે ઓળખીએ છીએ. એ દિવસે દિલ્હીના લાલ કિલ્લા ઉપર નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ત્યાં સંબોધન આપે છે. બરાબર છે ને. પછી નેશનલ સિમ્બોલ આપણે જોયા આપણા. બરાબર. હવે નિબંધ મેં તેમને લખાવ્યો છે, તમારે સારા અક્ષર લખી નાખવાનો છે બધાએ. તો બાળકો બધાને સમજાઈ ગયું 15 ઓગસ્ટ શું છે? કયા કયા ત્રણ કલર હોય ફ્લેગના? કેસરી, સફેદ અને લીલો. રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? તો કે વડાપ્રધાન. પછી શાળામાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને દિવસે શું હોય છે? શાળા અને કોલેજોમાં રજા. તો બાળકો બધાને સરસ રીતે સમજાયું ને? પછી આપણે બીજું શું કરીએ છીએ એ દિવસે? આપણા ભારત, આપણા, આપણને જેણે આઝાદી અપાવી, પછી આપણા જે શૂરવીરો છે, લડવૈયાઓ છે, એમને એ દિવસે આપણે યાદ કરીએ છીએ અને એમને અંજલિ આપીએ છીએ. બરાબર ને બાળકો. તો આ હતો આપણે 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટનું હજુ એક વસ્તુ રહી ગઈ, ગીત. આપણું રાષ્ટ્રગીત કયું હતું? જનગણ મન, જે બધાને આવડતું હોવું જોઈએ અને આને બધા પ્રેમથી, હર્ષોલ્લાસથી ઉજવે છે. કોણ? હિન્દુ હોય, મુસ્લિમ હોય કે શીખ ઈસાઈ, બધા ધર્મના લોકો 15 ઓગસ્ટને પ્રેમથી ઉજવે છે અને સલામી આપે છે.
કોઈ ત્યારે નાતછાત જોતું નથી. તો બાળકો, આ આપણો 15મી ઓગસ્ટનો નિબંધ હતો. તો બધાને સમજાઈ ગયો હશે, મેં જે લખાવ્યું તમારે ફેરબુકમાં લખી લેવાનું છે. તો ચાલો બાળકો, ટાટા બાય બાય કહેશું. ભારત માતા કી જય. ચાલો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હવે થેન્ક યુનો ટાઈમ આવી ગયો. તો ચાલો બાળકો, આપણે બાય બાય કરીશું હવે. થેન્ક યુ, બાય બાય. ચાલો હવે કાંઈ એવું વસ્તુ છે કે જે તમને ન સમજાણી હોય તો પોઈન્ટ આઉટ કરી લેજો, ઓકે? નોટમાં જ્યારે ગૂગલ મીટ હોય ત્યારે પૂછી લેજો. ચાલો બાળકો, બાય બાય.